નમસ્તે, મારું નામ કાલાવડિયા જાનવી અને હું શ્રેયા વિરંગામાં. અમે ધોરણ 10 માં શ્રી જીએમ.પટેલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરીએ છીએ. વર્ષ 2021-22 ના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વિભાગ 3 માં અમે ભાગ લીધેલ છે. વિભાગ 3 સોફ્ટવેર એન્ડ એપ્લિકેશન. અમારી કૃતિનું નામ સ્માર્ટ સ્ટિક છે. સામાન્ય રીતે સોફ્ટવેર એટલે એવી સૂચનાઓ કે જે કમ્પ્યુટરને શું કાર્ય કરવું તે માટેની સૂચનાઓ આપે છે. એપ્લિકેશન પ્રોગ્રામ એ કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે કમ્પ્યુટરના ઓપરેટ સિવાયના ચોક્કસ કાર્યો કરવા માટે રચાયેલ છે. ટૂંકમાં એપ્લિકેશન પ્રોગ્રામ એ એક સોફ્ટવેર છે જે અંતિમ વપરાશકર્તા માટે ચોક્કસ કાર્યો કરે છે, જે વ્યક્તિગત, શૈક્ષણિક કે વ્યવસાયિક હોઈ શકે છે. જેમાં એક ટોય પ્રોગ્રામ છે જે ઓછા વ્યવહાર ઉપયોગ આવે છે, પરંતુ તેમાં લાગુ કરાયેલ સાકલના વધુ સુસંસ્કૃત એટલે કે અપડેટેડ પ્રોગ્રામમાં ઉપયોગી હોય છે અને આવા ટોય પ્રોગ્રામ કોઈ ચોક્કસ સમસ્યાઓને ધ્યાનમાં લે છે. આ પ્રોગ્રામ અંતર્ગત અમે એક સ્માર્ટ સ્ટિક બનાવેલ છે. સામાન્ય રીતે અંધ વ્યક્તિ તથા વૃદ્ધ વ્યક્તિને રસ્તો ઓળંગતી વખતે પડતી મુશ્કેલીઓ જોઈને અમને આ સ્માર્ટ સ્ટિક બનાવવાનો વિચાર આવ્યો. તો ચાલો આપણે આ સ્માર્ટ સ્ટિકનો હેતુ જોઈએ. તો તેનો હેતુ અલ્ટ્રાસોનિક સેન્સરની મદદથી અવરોધોની ઓળખ કરવી. હવે આપણે આ સ્માર્ટ સ્ટિકના સાધનો જોઈએ. તો તેના માટે આ લાકડી અથવા તો પ્લાસ્ટિકનો પાઇપ લો, એક સેન્સર, જમ્પર વાયર, બઝર, આર્ડિનો નેનો અને પાવર બેંક જોશે. તમને લાગતું હશે કે આર્ડિનો શું છે? તો આર્ડિનો એ હાર્ડવેર અને સોફ્ટવેર માટેના ઉપયોગના ઓપન સોર્સ ઇલેક્ટ્રોનિક્સ પ્લેટફોર્મ છે. હવે આપણે આ સ્માર્ટ સ્ટિકના કાર્ય પદ્ધતિ જોઈએ. તો તેના માટે આપણે એક સેન્સર લેશું અને તેને આ સ્માર્ટ સ્ટિકમાં જોડી દેશું. હવે આ જોડ્યા બાદ આ અલ્ટ્રાસોનિક સેન્સરને જોડવા માટે આપણે જમ્પર વાયર લેશું અને તેને જોડી દેશું. હવે એક બઝર લઈ તેને સ્ટિક પર લગાવો આ રીતે. હવે આર્ડિનો લઈ તેને આ બઝર સાથે કનેક્શન જોડો. આર્ડિનોમાં કમ્પ્યુટરની મદદથી પ્રોગ્રામિંગ કરો, પરંતુ અમે અહીં પહેલેથી જ આર્ડિનોમાં કમ્પ્યુટરની મદદથી પ્રોગ્રામિંગ કરેલું છે. હવે બેટરી અથવા પાવર બેંક લઈ તેની સાથે વાયરનું જોડાણ કરો. ત્યારબાદ આર્ડિનો કોડ અપલોડ કરો. હવે વ્યક્તિના માર્ગમાં જો કોઈ અડચણ આવશે કે તરત જ સેન્સર તેને કેચઅપ કરી લેશે. જોવો આ રીતે. અને બઝર વાગશે જેથી વ્યક્તિને ખ્યાલ આવશે કે તેના માર્ગમાં કોઈ વસ્તુ પડેલી છે. હવે આપણે જે પાઇપ લીધેલ છે તેની જગ્યાએ ફોલ્ડિંગ પાઇપ લઈને પણ આપણે આ લાકડીનું કદ વધારી કે ઘટાડી શકીએ છીએ અને તેને મોબાઈલ સાથે એટેચ કરીને આપણે અંધ તથા વૃદ્ધ વ્યક્તિને ટ્રેક કરી શકીએ છીએ. અમને આશા છે કે તમને અમારી કૃતિ પસંદ આવી હશે અને ઉપયોગી પણ લાગી હશે.